સુરતના મહીધરપુરા હીરા બજારમાં આજે બપોરે અંગડિયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા 2 લાખ ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કરી. લૂંટ માટે આવેલા 5 પૈકી એક લૂંટારૂએ વૃદ્ધને મચક ન આપી તો છરો પણ બતાવ્યો. જો કે વૃદ્ધની બૂમો સાંભળી એકત્રિત થઈ ગયેલા લોકોએ તેને પકડી પાડ્યો, પોલીસને હવાલે પણ કર્યો. ઝડપાયેલો કચ્છના યુવાને કબૂલાત કરી છે કે તેને પૈસાની જરૂર હોય સુરતના મિત્રો સાથે લૂંટની યોજના તેણે બનાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના અડાજણ ગેલ ટાવરની સામે કેદારધામ સોસાયટી નંબર ઘર નંબર 704માં 60 વર્ષીય નવીનચંદ્ર મનસુખલાલ માધુ મહીધરપુરા હીરા બજાર જદાખાડીના નાકા પર આવેલા રંગરેજ ટાવર બીના પહેલા માળે ઓફિસ નંબર MB3માં આવેલી ધારા આંગળિયા પેઢીમાં છેલ્લા 6 વર્ષથી ડિલિવરી મેન તરીકે નોકરી કરે છે. પેઢીમાં દિવસના અંતે વધતી સિલક રકમ રોજ ઘરે લઈ જઈ અને ઉઘડતા દિવસે પેઢીએ ફરીથી લાવતા હતા. શનિવારના રોજ વધેલા 2 લાખ રૂપિયા આજે સવારે એક થેલીમાં લઈ ઘરેથી રિક્ષામાં બેસી ભાગળચા રસ્તા પર જયા હતા. તે ચાલતા ઓફિસે જતા હોય ત્યારે 1 વાગ્યાના અરસામાં પેઢીની સામેથી જ પાછળથી એક યુવાન આવ્યો. નવીનચંદ્રના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો. જોકે નવીનચંદ્રએ થેલો છોડ્યો ન હતો અને પકડી રાખતા બૂમ બૂમ કરતા યુવાને કમરના ભાગેથી છરો કાઢી બતાવ્યો હતો. નવીનચંદ્રએ તેનો હાથ પકડી ફરીથી બૂમ બૂમ કરતા એકત્રિત થયેલા લોકોએ લૂંટારૂને ઝડપી પડ્યો. બનાવની જાણ થતાં જ મહીધરપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઝડપાયેલા યુવાનને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેની ઓળખ બસીર ઉમરશાહ શેખ તરીકે થઈ. બસીરે વધુમાં કબૂલાત કરી છે કે પૈસાની જરૂર હોય તેણે સુરતમાં રહેતો મિત્ર કેતન પુરુષોત્તમભાઈ રહે જે 102 શિવ રેસિડેન્સી બાપા સીતારામ પેટ્રોલપંપની બાજુમાં ઉમરા ગામ વિપુલ ઉર્ફે લાલો બાબાજી રમેશગીરી ઉદય અને અનેક સાથે મળી આંગળિયા પેઢીના કર્મચારીને લૂંટવાની યોજના બનાવી હતી. બનાવ અંગે મહીધરપુરા પોલીસે નવીનચંદ્રની ફરિયાદને આધારે અન્ય લૂંટારોને ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી છે. ब्यूरो रिपोर्ट चैनल आई विटनेस सूरत.